दया धर्म का मोल है पाप का मूल अभिमान। तुलसी दयान छोड़िए जब लग घट ભાવ અને કભાવ બે વસ્તુ એવી છે કે ભગવાનના મંદિરે જવું હોય તો ભાવથી જવું, ભાવથી ભક્તિ કરો, ભાવ વગરની ભક્તિ નકામી છે। ભાવે કરેલું કોઈ પણ કાર્ય પ્રભુને ગમે છે। ભાવથી તમારો પ્રગટ થયેલો કોઈ વિચાર પ્રભુને ગમે છે। એક ગામડા ગામની અંદર એક 70 વર્ષના માજી ગામડાની અંદર દરરોજ સવારે મંદિરે જાય, પણ પોતાના ઘરની અંદર જે કાંઈ વસ્તુ હોય તે ભગવાનને અર્પણ કરવા જાય। સવારમાં જ્યારે માજી સંજવારી કાઢે એટલે એનો કચરો નીકળે, એ કચરો પણ ભગવાનના મંદિરે હારે લઈને જાય અને એ પણ ભગવાનને ધરાવે। પણ આ બધી વસ્તુ ભાવથી થાય। માજી એક દિવસ કચરો ચડાવતા ગામના બધા લોકો વિચાર કરે કે આ માજી કચરાને શું કામ મંદિરમાં નાખતા હોય છે, ભગવાનને આગળ કેમ ધરાવતા હોય છે। એટલે એક દિવસે કોઈક મોટો માણસ એને માજીને પૂછ્યું કે માજી તમે આ શું કરી રહ્યા છો, કોઈ ફળ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ અબિલગલાલ કંકુ ચડાવે, કોઈ પૈસો ધરાવે, અને તમે તો માજી આ બધું કચરો લઈને આવો છો, આ કચરો કેમ ભગવાનને ચડાવો છો। એટલે માજીએ કીધું કે જે ભગવાને મને દીધું છે એ સમર્પણ, જેટલું ભગવાને મને દીધું છે એ બધું ભગવાનને મારે દેવાનું છે। તો કચરો મને ભગવાને દીધો છે તો હું કચરો શું કામ ઘરની અંદર રાખું, ખરેખર આ કચરાનું મહત્વ છે કામ ક્રોધ મદ લોભ મોહ મમતા, આ આપણા શરીરની અંદર બધા કચરા છે, એનું આપણે સમર્પણ કરી દેવાનું છે। આપણને કોઈ સદગુરુ મળી જતા તો સદગુરુના શરણની અંદર કામ ક્રોધ મદ લોભ મોહ મમતા મૂકી અને નિગુણમાંથી સગુણ થવું એ મનુષ્યનો ધર્મ છે। એટલે આ કચરો મારે રાખીને શું કામ, એટલે હું ભગવાનને ધરાવું છું। આ માણસ તો કાંઈ બોલ્યો નહીં, પણ ઘરે પહોંચતા પહોંચતા એને એ જ વિચાર આવ્યો કે આ માજી કચરો કેમ ધરાવતા હશે, ભગવાનને કચરો કેમ ચડાવતા હશે। ઘરે ગયો, સાંજે જમી પરવારી અને સૂતો પણ મગજની અંદર વિચાર એવડો એ હતો, એટલે રાત્રે એને પટ્ટી ચડી, જેને આપણે સપનું કહીશું, આવું એને સપનું આવ્યું। સપનાની અંદર આ ભાઈને સ્વર્ગલોકના યમદૂતો જે હતા એ આ ભાઈને લઈ અને સ્વર્ગલોકની અંદર જતા રહ્યા,
ત્યાં જઈને બધા બેઠા છે સોનાના સિંહાસન ઉપર, પ્રભુ બિરાજમાન છે, આવું બધું એને પટ્ટી ચડી પણ સપનાની અંદર ચડી. ભગવાનની સમક્ષ આ તો વકીલ જેવો સાહેબ ઉભો છે. ચારે બાજુ નજર કરી તો ભગવાનની આગળ થોડો કચરો પડ્યો દેખાણ. સવારમાં જે કચરો માજીએ ચડાવ્યો હતો એ જ ભગવાન પાસે પડેલો, પણ કોઈના ફળ ફૂલ અહીંયા તો ઘણી વસ્તુ ધરાવેલી હતી, પણ માજીનો એકનો કચરો જ દેખાણો, બીજું કાંઈ દેખાણું નથી. એટલે મનની અંદર વિચાર કરવા લાગ્યો, એટલે ભગવાનને એને પૂછ્યું કે ભગવાન આ કચરો તો સવારે માજી ચડાવતા હતા એ જ છે, તો આ કેમ અહીં તમે? એટલે ભગવાને કીધું કે મને અર્પણ કરવું હોય તો સમર્પણ કરવું પડે, સમ એટલે બધું, પણ આ તો બે નંબરનો માલ આવ્યો, એમાંથી 20 રૂપિયા ભગવાનને ધરાવે ને 4 રૂપિયા પોતાના ખીચામાં નાખે, એને સમર્પણ કહેવાતું નથી. સમર્પણનો અર્થ એ છે કે તમારા અંદર જે કુટેવો છે, તમારા અંદર જે કચરો પડેલો છે એ બધું સમર્પણ કરવું પડે. માટે બધું દઈએ ગયો, અધૂરું દો તો એ મારા સુધી પહોંચતું નથી. એટલે આપણે કામને જીતી લીધો હોય તો એ ભગવાનને અર્પણ કરી દીધો હોય, પણ ક્રોધ આપણા અંદર એમનામ હજીવન હોય તો એ અડધું ભગવાનને પહોંચતું નથી, બધું તમારી પાસે રહે છે. માટે 5 ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિય, આંખ કાન જીભ ત્વચા, આની અંદર જેટલા દુર્ગુણો હોય એ બધાએ ભગવાનના ચરણની અંદર જ્યારે અર્પણ કરો ત્યારે તમે શુદ્ધ આત્મા બનો છો. માટે આવું અધૂરું હું સ્વીકારતો નથી, જો પૂર્ણ મને આપી દે તો હું બધું પૂર્ણ સ્વીકારી લઉં છું. એટલી જે આ વાત થઈ ત્યાં તો આ ભાઈની આંખ ઉઘડી ગઈ, પરસેવે રેબઝેબ થઈ ગયેલો. મનની અંદર વિચાર કર્યો કે ઓહો હો, મેં તો આખી જિંદગી મંદિરે ગયો પણ આમાં મારું કાંઈ વળ્યું. એટલે સમર્પણની ભાવ એવો હોવો જોઈએ કે તમારું પૂરેપૂરું સમર્પણ સદગુરુના ચરણની અંદર જ્યારે કરી દો છો ત્યારે સદગુરુ તમારો હાથ પકડે છે. જ્યાં સુધી તમારો હાથ સદગુરુ ન પકડે ત્યાં સુધી તમારે છૂટવાની બારી રહે છે, પણ જ્યારે સદગુરુ તમારો હાથ એક ફેરે પકડી લે પછી તમે છૂટી શકો નહીં, કારણ કે સદગુરુ હાથ કોઈ જે મુકતા નથી. સંત સપૂત ને તુંબડા ત્રણનો એક જ ભાવ, તારે પણ બુડે નહીં અને તારા ઉપરનો ભાવ, આનું નામ સદગુરુ કહેવાય. એટલે સદગુરુના શરણની અંદર તમારા કામ ક્રોધ લભ મોહ, તમારા કરેલા પાપ કર્મો બધા સદગુરુના શરણની અંદર જ્યારે અર્પણ કરી દો ત્યારે તમે એક શુદ્ધ આત્મા બનો છો. અને એ જ્યારે આત્માના તમને દર્શન થાય, આત્માની ઓળખાણ થાય, ત્યારે તમારા લખ 84ના ફેરા મટી જાય. આ સદગુરુનો મહિમા સમજાવવા માટે થઈ અને આ એક દ્રષ્ટાંત રૂપી જે કચરાનું મેં આપ્યું છે. આવો ભગવાન સદગુરુ કોઈ પુરુષ સદગુરુ થઈ શકે નહીં, શબ્દ છે એ સદગુરુ છે, અને શબ્દ જે ગુરુએ મંત્ર આપ્યો છે એના ઉપર તમે એ વચને હાલા જાઓ એટલે તમારા જીવનની અંદર કોઈ જ વાંધો આવતો નથી.